गुड मॉर्निंग विद्यार्थी मित्रों, હવે આજે આપણે સંસ્કૃતમાં પાઠ નંબર 2 વિશે જાણીશું, જેનું ટાઇટલ છે દક્ષિણપાતમ. દક્ષિણપાતમ એટલે થશે જમણો પગ. તો આ જે પાઠમાં જે છે એ આપણે આપણા જે હાથ અને પગના અંગો છે તો એની જુદી જુદી ક્રિયાઓ વિશે દર્શાવવામાં આવ્યો છે. તો સૌપ્રથમ તો અહીં કેટલાક સંસ્કૃત શબ્દો છે, તો તે સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થનો અભ્યાસ કરીશું. તો દક્ષિણપાતમ એટલે થશે જમણો પગ, જે આપણા પાઠનું મથાળું છે. પછી થશે પુરસ્કૃત એટલે કે આગળ કરવું. પૃષ્ઠમ એટલે કે પાછળ. મંદમ એટલે કે ધીમે. ભ્રામ્યતમ તેને ફરાવો. ગોલાકાર એટલે કે ગોળ. સ્વયં એટલે કે પોતે. ભ્રમ એટલે કે ફરવું. હસ્તમ એટલે કે હાથ. વામમ એટલે કે ડાબો. દ્વયમ એટલે કે બંને. સર્વં એટલે કે બધા અંગો. સર્વે મિલિત્વા એટલે કે સર્વે એટલે કે બધા, મિલિત્વા એટલે કે મળી. ખેલામ રમીએ. ગાયામ ગાઈએ. ખાડામ ખાઈએ. અને નૃત્યામ એટલે કે નૃત્ય કરીએ. દક્ષિણપાતમ તો એમાં જે અંગો જે છે આપણા શરીરના અંગો, તો એને જુદી જુદી ક્રિયાઓ સાથે આપણે શું કરવાની છે, એક પ્રકારની રમત જ રમવાની છે. તો હવે આપણે પુસ્તકમાં ધ્યાન આપીશું, તો આપણે જોઈએ કે દક્ષિણપાતમ પુરસ્કૃત. દક્ષિણપાતમ એટલે થશે જમણો પગ. પુરસ્કૃત એટલે થશે આગળ કરવું. દક્ષિણપાતમ પૂર્વ પૃષ્ઠમ ફરી પાછું આવ્યું. દક્ષિણપાતમ, દક્ષિણપાતમ એટલે થશે જમણો પગ. પૃષ્ઠમ કુરુ એટલે કે પૃષ્ઠમ એટલે કે પાછળ કરો. મંદમ મંદમ ભ્રામ્યતમ. મંદમ મંદમ, મંદમ એટલે કે ધીમે. મંદમ મંદમ એટલે કે ધીમે ધીમે. ભ્રામ્યતમ તેને ફેરવો. ગોલાકારમ સ્વયંભ્રમ, અને પછી તમે જાતે જ ગોળ ફરી જાઓ. ફરી પાછા જોશું એકવાર. દક્ષિણપાતમ પુરસ્કૃત, જમણો પગ આગળ કરો. દક્ષિણપાતમ પૃષ્ઠમ કુરુ, જમણો પગ પાછળ કરો. મંદમ મંદમ ભ્રામ્યતમ, તેને ધીરે ધીરે ફેરવો. ગોલાકારમ સ્વયંભ્રમ, અને જાતે જ ગોળ ફરી જાઓ. ત્યાર પછી જોશું વામમ પાદમ પુરસ્કૃત. વામમ એટલે કે થશે ડાબો. હવે ડાબા પગની વાત આવી. સૌ પ્રથમ આપણે બે લાઈનમાં જોયું જમણો પગ. જમણા પગને ક્યાં લઈ જવાનો હતો? આગળ લાવવાનો હતો, પાછળ લાવવાનો હતો, તેને ધીરે ધીરે ફેરવવાનો હતો, અને પછી આપણે જાતે જ ગોળ ફરવાનું હતું. હવે આવ્યો વામમ પાદમ. વામમ પાદમ એટલે થશે ડાબો પગ. તો વામમ પાદમ પુરસ્કૃત, ડાબો પગ આગળ કરવો. વામમ પાદમ પૂર્વ પૃષ્ઠમ, ડાબો પગ પાછળ કરવો. મંદમ મંદમ ભ્રામ્યતમ, કે તેને ધીરે ધીરે ફેરવો. ગોલાકારમ સ્વયંભ્રમ, અને પછી જાતે જ ગોળ ફરી જાઓ. ફરી પાછા જોઈએ વામમ પાદમ. વામમ પાદમ એટલે કે ડાબુ. યાદ રાખજો, દક્ષિણ દક્ષિણ અને વામમ એ બંને શું થશે? ડાબુ જમણું એટલે કે વિરોધી. તો વામમ પાદમ એટલે કે ડાબો પગ પુરસ્કૃત આગળ કરો. વામમ પાદમ પૂર્વ પૃષ્ઠમ, ડાબો પગ પાછળ કરો. મંદમ મંદમ ભ્રામ્યતમ, તેને ધીરે ધીરે ફેરવો. ગોલાકારમ સ્વયંભ્રમ, અને પછી જાતે જ ગોળ ફરી જાઓ. હવે આવ્યો હાથ. હસ્તમ એટલે કે થશે હાથ. તો હવે આપણે પગની ક્રિયા પૂરી થઈ. ડાબા અને જમણા પગને આપણે આગળ કર્યો, પાછળ કર્યો, અને ફરી પાછા આપણે જાતે જ ગોળ ફરી ગયા. હવે હાથ, તો દક્ષિણ હસ્તમ પૂર્વ કરો. જમણા હાથને આગળ કરો. દક્ષિણ હસ્તમ પૂર્વ પૃષ્ઠમ, જમણા હાથને પાછળ કરો. મંદમ મંદમ, જોજો વારો
થાય છે શબ્દનો મંદમ મંદમ એટલે કે ધીમે ધીમે બ્રહ્મ્યતમ તેને ફેરવો ગોલાકારમ સ્વયં બ્રહ્મ આ લાઈનનું પણ વારંવાર પુનરાવર્તન થાય છે ગોલાકારમ સ્વયં બ્રહ્મ કે તમે જાતે પણ ગોળ કરી જાઓ હવે આવ્યો ડાબો હાથ વામમ એટલે શું થશે ડાબો વામમ હસ્તમ પુરસ્કૃત કે ડાબો હાથ આગળ કરો વામમ હસ્તમ પુરપૃષ્ઠમ ડાબો હાથ પાછળ કરો મંદમ મંદમ બ્રહ્મ્યતા ધીમે ધીમે તેને ફેરવો ગોલાકારમ સ્વયં બ્રહ્મ અને ફરી પાછા જાતે જ ગોળ ફરી જાઓ તો આપણે જોયો હાથ અને પગની ક્રિયાઓને આપણે જોયો કે સૌપ્રથમ પગની ક્રિયામાં શું હતું જમણો પગ આગળ કરવાનો હતો એને પાછળ કરવાનો હતો પછી એને ધીરે ધીરે ફેરવવાનો હતો અને જાતે ગોળ ફરવાનું હતું તે રીતે આવ્યો ડાબો પગ તો ડાબા પગમાં પણ આપણે એવું જ કર્યું કે ડાબા પગને આગળ કર્યો પછી એને ફરી પાછો આપણે પાછળ કર્યો પછી એને ધીરે ધીરે ફેરવ્યો અને આપણે જાતે જ ગોળ ફરી ગયા ત્યાર પછી આવ્યો જમણો તો જમણા હાથને પણ આપણે એ જ ક્રિયા કરી કે જમણા હાથને આગળ કર્યો જમણા હાથને પાછો પાછળ કર્યો પછી તેને ધીરે ધીરે ફેરવ્યો અને આપણે જાતે જ ગોળ ફરી ગયા હવે આવ્યો ડાબો તો ડાબા હાથમાં પણ આપણે સરખી ક્રિયા કરી કે ડાબા હાથને પણ આપણે શું કર્યો આગળ કર્યો ફરી પાછો પાછળ કર્યો તેને ધીરે ધીરે ફેરવ્યો અને આપણે જાતે જ ફરી પાછા ગોળ ફરી ગયા હવે આપણે આગળ જોઈએ તો હસ્તદ્વયમ હવે તમને થશે કે દ્વયમનો અર્થ શું થશે તો દ્વયમ એટલે કે બંને હસ્તમ એટલે કે હાથ તો બંને હાથ આગળ કરો હસ્તદ્વયમ પુરપૃષ્ઠમ બંને હાથ પાછળ કરો મંદમ મંદમ રમ્યતા એ બંનેને શું કરો ગોળ ફેરવો ધીરે ધીરે ગોળ ફેરવો ગોલાકારક સ્વયં બ્રહ્મ અને જાતે જ ગોળ ફરી જાઓ સર્વાંગી પુરસ્કૃત સર્વાંગ એટલે કે બધા અંગો હવે આપણે શું કરવાનું છે બધા અંગોને પાછળ કરવાના છે સર્વાંગી પુરસ્કૃત સોરી બધા અંગોને આપણે શું કરીશું આગળ કરીશું સર્વાંગી પુરપૃષ્ઠમ બધા અંગોને ફરી પાછા આપણે પાછળ કરીશું પછી શું કરીશું જોજો મંદમ મંદમ ભ્રામ્યતમ એને ફરી પાછા આપણે ધીરે ધીરે ગોળ ફેરવીશું ગોલાકારમ સ્વયં બ્રહ્મ અને આપણે જાતે જ ગોળ ફરી જશું જોજો ફરી પાછા જોઈએ સર્વાંગી પુરસ્કૃત સર્વાંગ એટલે શું થશે બધા અંગો બધા અંગોને આપણે પ્રથમ શું કરવાનું છે આગળ કરવાનું છે સર્વાંગી પુરપૃષ્ઠમ અને ફરી પાછા બધા અંગોને પાછળ કરવાના છે મંદમ મંદમ ભ્રામ્યતમ એને ધીરે ધીરે આપણે ફેરવવાનું છે ગોલાકારમ સ્વયં બ્રહ્મ અને આપણે જાતે જ ગોળ ફરી જવાનું છે હવે આવ્યું સર્વે મિલિત્વા ખેલામાં સર્વે મિલિત્વા એટલે કે બધા મળીને સર્વે મિલિત્વા ખેલામાં ખેલામાં એટલે રમીએ આપણે બધા મળીને શું કરીએ રમીએ સર્વે મિલિત્વા ગાયન આપણે બધા મળીને ગીતો ગાઈએ સર્વે મિલિત્વા ખાધામાં આપણે બધા મળીને ખાઈએ અને સર્વે મિલિત્વા નૃત્યમાં આપણે બધા મળીને નૃત્ય કરીએ તો આ હતો આપણો દક્ષિણ પાતાળ પાઠ જેનો અર્થ થશે જમણો પગ ફરી પાછો એકવાર આપણે ગુજરાતી રિવિઝન કરી જઈએ દક્ષિણ પાદમ પુરસ્કૃત દક્ષિણ પાદમ પુરપૃષ્ઠમ કે જમણો પગ આગળ કરો જમણો પગ પાછળ કરો મંદમ મંદમ ભ્રામ્યતમ તેને ધીરે ધીરે ફેરવો ગોલાકારમ સ્વયં બ્રહ્મ અને જાતે જ ગોળ ફરી જાઓ વામમ પાદમ પુરસ્કૃત વામમ પાદમ પુરપૃષ્ઠમ કે ડાબો પગ આગળ કરો ડાબો પગ પાછળ કરો મંદમ મંદમ ભ્રામ્યતા તેને ધીરે ધીરે ફેરવો ગોલાકારમ સ્વયં બ્રહ્મ અને જાતે જ ગોળ ફરી જાઓ દક્ષિણ હસ્તમ પુરસ્કૃત દક્ષિણ હસ્તમ પુરપૃષ્ઠમ દક્ષિણ હસ્તમ એટલે શું થશે જમણો હાથ જમણા હાથને આગળ કરો જમણા હાથને પાછળ કરો મંદમ મંદમ ભ્રામ્યતમ ધીરે ધીરે ફેરવો ગોલાકારમ સ્વયં બ્રહ્મ અને જાતે જ ગોળ ફરી જાઓ વામમ હસ્તમ પુરસ્કૃત વામમ હસ્તમ પુરપૃષ્ઠમ કે ડાબા હાથને આગળ કરો ડાબા હાથને પાછળ કરો મંદમ મંદમ ભ્રામ્યતમ તેને ધીરે ધીરે ફેરવો ગોલાકારમ સ્વયં બ્રહ્મ અને જાતે જ ગોળ ફરી જાઓ હસ્તદ્વયમ પુરસ્કૃત હસ્તદ્વયમ પુરપૃષ્ઠમ હવે આપણા બંને હાથની વાત આવી કે બંને હાથને આગળ કરો બંને હાથને પાછળ કરો મંદમ મંદમ ભ્રામ્યતા ગોલાકારમ સ્વયં બ્રહ્મ એને ધીરે ધીરે ફેરવો અને જાતે જ ગોળ ફરી જાઓ સર્વાંગી પુરસ્કૃત સર્વાંગી પુરપૃષ્ઠમ કે બંને
અને ધીરે ધીરે ફેરવો અને જાતે જ ગોળ ફરી જાઓ. હવે અંતિમની લાઈન છે એમાં આપણે જોઈએ કે સર્વે મિલિત્વા ખેલાવો. હવે બધાને મળીને રમવા કહ્યું છે, સર્વે મિલિત્વા ખાયા, બધા મળીને ગાઈએ, સર્વે મિલિત્વા ખાધા, બધા મળીને ખાઈએ, સર્વે મિલિત્વા નૃત્યા, બધા મળીને નૃત્ય કરીએ. તો આ હતો આપણો પાઠ દક્ષિણ પાદમ, જેમાં આપણે હાથ પગની અને બધા અંગોની જુદી જુદી ક્રિયાઓ વિશે વાત કરી.